કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી. અને હિન્દીમાં શું ભણીશું? આદર્શ પ્રશ્નપત્ર. આદર્શ પ્રશ્ન આપણે અગાઉના વિડીયોમાં પ્રિયડોમાં જોયું ને, 1-20 પાઠ સુધી શીખી ગયા. કેટલા પાઠ શીખ્યા આપણે? 1-20 પાઠ, જે તમે સરસ રીતે એનો અભ્યાસ કર્યો છે અને તૈયારીઓ પણ કરી છે. હવે એ પાઠ દરમિયાનની તૈયારીઓ હવે આપણે પ્રશ્નપત્રમાં જોઈએ. શું કરીશું? પ્રશ્નપત્રમાં જોઈશું. હું બોલું, તમે ધ્યાનથી સાંભળજો અને એનું અનુકરણ એટલે કે જોતા રહેજો અને સમજતા રહેજો. જો તમે પાઠ સરસ રીતે વાંચ્યા લખ્યા હશે તો તમને આ આદર્શ પ્રશ્નપત્ર દરમિયાન કોઈ જાતની ભૂલ કે ન આવડતું હોય એવું બનશે નહીં. અને ન આવડતું હોય તો અહીંયા પણ ધ્યાનથી જોજો, એટલે ન આવડતું હોય એ પણ આપણને આવડી જાય. તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનો પ્રશ્ન એ શું છે. ગુજરાતી વર્ણો કો હિન્દી મેં લિખીએ. શું છે આ ગુજરાતી વર્ણો આપ્યા છે? ક ખ ગ કહીએ છીએ આપણે મૂળાક્ષરો, એને શું કરવાનું છે હિન્દીમાં? ક, તો ક ક ખાસ ધ્યાન રાખજો, મેં તમને અગાઉ પણ કીધેલું છે. ક ક વ વ આ શું છે? ધ છે. ધ ધ ફ ફ ચ ચ ગ ગ મ મ પ પ સ સ ભ ભ આ લ નથી હો, ભ ભ ય ય ય ય. ખબર પડી ગઈ ને? ગુજરાતીના હિન્દી કરેલા છે, ગુજરાતીના હિન્દી કરેલા છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન 2. નિમ્નલિખિત શબ્દો મેં કોષ્ટક સે ઉચિત વર્ણ રખકર સહી શબ્દ બને. આ બધા કોષ્ટકમાં ઉચિત શબ્દો આપેલા છે પણ અહીં આગળ ખાલી જગ્યાઓ આપેલી છે, એમાં જે સાચો શબ્દ આવે એ જ લખવાનો છે. ભૂલ ન પડે તેની ખાસ ધ્યાન રાખવાની. પહેલો શબ્દ શું છે? ક ખાલી જગ્યા લ, તો શબ્દમાં ભ લખીશું કે મ લખીશું? ક ખાલી જગ્યા લ, તો ખાલી જગ્યામાં શું લખીશું? મ. તો ક મ લ શું બનશે? ક મ લ. આગળ જોઈએ ચ ખાલી જગ્યા ખા, ર લખીશું કે ચ ર? તો ચ ર ખા, ચ ર ખા. આગળ જોઈએ ડ ખાલી જગ્યા ના, હ કે ક? હ કે ક ના, ક લખીશું તો ડકના, ઢકના. આગળ જોઈએ ત ખાલી જગ્યા વાર, ત ખાલી જગ્યા વાર. જ લખીએ કે લ? લ. તો ત લ વાર, તલવાર. આગળ જોઈએ થ ખાલી જગ્યા રા, આ ઢે છે અને આ ઠે છે, આ ઢે છે અને આ ઠે, તો ઠઠેરા. શું લઈશું? થ લઈશું તો ઠઠેરા. આગળ છે ડ મ ખાલી જગ્યા, શું કે રુ? ડમ શું લખી? ના, ડમ રુ, ડમ રુ, અહીંથી રુ લઈને લખ્યું હું. આગળ છે મ ખાલી જગ્યા ટ, મ ખાલી જગ્યા ર, ટ કે ડ? ટ કે ડ, તો હું લઈશ ટ, મટર, મટર. આગળ છે લ ખાલી જગ્યા કા, ડ કે ટ? ડ લીધો મેં તો, લડકા, ટ આવે નહીં. શબ્દ આ વર્ણ એમ મૂકી અને જોઈ જાય શબ્દ બને તો જ લખવાનો, નહીં તો લખવાનો નહીં, બીજો વર્ણનો પણ ઉપયોગ કરવો જોઈએ. આગળ જુઓ, ચિત્ર પહેચાન કર ઉસે નીચે હિન્દી નામ લખે. ચિત્ર ઓળખો, આ બધા ચિત્ર તો આવડે જ છે, એનું આપણે હિન્દીમાં જ નામ લખવાના છે. ગુજરાતીમાં ભૂલથી લખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન લખવાનું. આ હિન્દી વિષય છે. આ શું છે? મસ્ત મજાની કેરી. કેરીને હિન્દીમાં શું કહીશું? આમ. કેરીને આમ. દ્રાક્ષને ખાટી મીઠી દ્રાક્ષને શું કહીશું? અંગૂર. શું કહીશું? અંગૂર. કમળને કમલ, કમળને કમલ. ઘરને તો ઘર જ, ઘરને તો ઘર જ કહેવાય હિન્દીમાં. ડમરૂને પણ રૂ કેવી રીતના લખાય ખાસ ધ્યાન રાખજો, ડમરૂ. છોકરી છે તો લડકી, છોકરીને લડકી હિન્દીમાં નામ મેં લખ્યા. હવે છે પ્રશ્ન 4. નિમ્નલિખિત વિષયો મેં કિસી એક વિષય પર 4-5 વાક્ય લખીએ. જો તમને
ત્રણ વિષય આપેલા છે. કયા છે? ગાય છે, દીપાવલી છે, કોયલ છે. આ આપેલા છે વિષયો, કે આ વિષય ઉપર જેમ આપણે નિબંધ કહીએ છીએ ને એમ ચાર પાંચ વાક્ય લખવાના છે. મેં અહીં કોયલ વિશે લખ્યું છે. જો તમને ગાય વિશે લખવું હોય તો એ ગાય વિશે લખાય, દીપાવલી એટલે દિવાળી વિશે લખવું હોય તો દિવાળી વિશે પણ લખાય, અને કોયલ વિશે લખવું હોય તો કોયલ વિશે પણ લખાય. તમારે તમારી રીતે સરસ પાંચ ચાર પાંચ વાક્ય બને તેવી રીતે લખવાનું છે. આગળ જોઈએ મિત્રો, આગળ છે પ્રશ્ન પાંચ. પ્રશ્ન પાંચ, કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર ખાલી જગા ભરીએ. કોષ્ટક સે તો મેં તમને આગળ શીખવાડેલું જ છે. ઉપરથી બેકેટ એટલે કે આ કોઠામાંથી જોઈએ અને સાચો જે શબ્દ આવતો હોય એ નીચેની ખાલી જગ્યાઓમાં લખવાનો છે. તો ચલો પહેલી ખાલી જગ્યા જોઈએ મિત્રો. ઉપરથી જોડણીની ભૂલ ના થાય એ રીતે લખવાનું છે, ખબર છે ને? જાતે નહીં લખવાનો, શબ્દ ઉપરથી જોઈને જ નીચે લખવાનો, ભલે તમને આવડતો હોય, નહીંતર ભૂલ પડે. શેની ભૂલ પડે? માથે મીંડી, કાના માતરની, હસ્તોય દીર્ઘયની પડે ને ભૂલ? તો ઉપરથી જ જોઈને આપણે લખીશું, જાતે લખીશું નહીં, ઉપરથી જોઈને જ લખીશું. ચલો નંબર એક છે ટોપી ખાલી જગ્યા પર, પહની જાતી કિરર સિર પર, બરાબર. મને સીટ લખતા છતાં મેં અહીંયાથી જોઈને જ અહીંયા શબ્દ લખ્યો છે. ટોપી સિર પર પહની જાતી હે. આગળ છે જૂતે ખાલી જગ્યામાં પહની જાતે. જૂતે ક્યાં પહે? કિદર પગમાં. હિન્દીમાં શું કહીશું? પેરો. જોડણી જોઈ, પેરો કઈ રીતે લખાય? જૂતે પેરો મેં પહને જાતે હે. આગળ જોઈએ, મક્ખી કો ખાલી જગ્યા બહુત પસંદ હે. શું? ગંદગી. શું? ગંદગી. મક્ખી કો ગંદગી બહુત પસંદ હે. ખાલી જગ્યા સોની ચાંદી કે ગહને બનાતા હે. કોણ? સોની. ખાલી જગ્યામાં જોઈશું સુનાર. મેં તો લખી સુનાર, હવે વાંચું હું ખાલી જગ્યા. સુના સોને ચાંદી કે ગહને બનાતા હે. આગળની ખાલી જગ્યા જોઈએ, મીઠા ખાલી જગ્યા મીઠાઈ બનાતા હે. કંદોઈ. તો હિન્દીમાં હલવાઈ છે. હા, આ જોડણી અહીંથી મેં જોઈને જ અહીંયા મેં લખ્યું છે, ભૂલ ન થાય તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જોઈને મોટી છે, નાની લખાઈ જાય તો પણ ખોટું પડી જાય. તો હલવાઈ, હલવાઈ મીઠાઈયા બનાતા હે. ચલો આગળ, છિલકે હમેશા ખાલી જગ્યા મેં ભી ડાલને ચાહીએ. ખબર છે ને પાઠ દરમિયાન સમ જોયું તું ને, કૂડેદાન, ખબર છે ને? તો અહીં ઉપરથી જોઈશું, જુઓ ખાસ, હસ્વ દીર્ઘમની ભૂલ ના પડે એટલે કૂડેદાન આવી રહ્યું. અહીં મેં લખી દીધું, હવે ખાલી જગ્યા બની છિલકે હમેશા કૂડેદાન મેં ડાલને ચાહીએ. કૂડેદાન મેં ડાલને ચાહીએ. ચલો આગળ જોઈએ પ્રશ્ન છ. કિન્હી પાંચ પ્રશ્નો કે ઉત્તર એક દો વાક્ય મેં લીધે. પાંચ ને આપણે તો બધા જ લખવાના છે. તો શું કીધું છે? આ પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખવાના છે. ચલો આપણે જોઈએ પ્રશ્નો. આગળ અગાઉ આપણે બધા પાઠ જોયા છે, પાઠોમાં આવતા હતા ને સવાલ જવાબ. તો મને તો તમને તો બધા યાદ છે. તમે તો હું સવાલ બોલીશ એ પહેલાં તમે જવાબ બોલી દેશો, હે ને? આવડે છે ને? તો ચલો ફટાફટ સવાલના જવાબ લખી દે. ખોટી ઉતાવળે નહીં સારી, કેમકે જોડણીની ભૂલ થઈ જાય એટલે માટે ભલે આવડતું હોય પણ શાંતિથી જવાબ લખીશું. ચલો પહેલો સવાલનો જવાબ જોઈએ. મસ્ત સવાલ છે પહેલો. દીપાવલી કબ આતી હૈ? આ તો બધાને જ ખબર છે. ક્યારે? આસો મહિનામાં, એટલે કે આશ્વિન. હું જવાબ લખું છું, હા તમે પણ જોજો. દીપાવલી આશ્વિન માસ મેં આતી હે. દીપાવલી આશ્વિન માસ મેં આતી હે. આગળ, દીપાવલી કે દિન લોક કૈસે કપડે પહેનતી હે. ખબર છે ને? નવા નવા કપડા. જવાબ હું લખું છું, જુઓ તમે. દીપાવલી કે દિન લોક નયે નયે કપડે પહેનતે હે. રંગ ઓર આકાર મેં કોયલ કિસ્સે મિલતી જુલતી હે. ખબર છે? હા, કાગડાથી. રંગ ઓર આકાર મેં કોયલ કૌવે સે મિલતી જુલતી હે. કિસ્સે? કૌવે સે. કોનસા પેડ કોયલ કો વિશેષ પ્રિય હે? જવાબ આવડે છે તમને? આવડે જ ને? આંબાનું ઝાડ હતું ને, કેરીવાળું ઝાડ. તો જવાબ લખીએ ને ચલો ને.
आम का पेड़ कोयल को विशेष प्रिय है। आम का पेड़ कोयल को विशेष प्रिय है। चलो अब आगे सवाल जुए। प्रश्न, तिरंगा किस देश का झंडा है? मित्रों ते आ बदा जवाब तो आवड़ता है मैं खबर है, केम के अपने सरस रीते पाठ तैयार करता, होमवर्क एनु गृह कार्य करू थूँ, एट्ले सवाल जवाब तो आवड़ना है। आ प्रश्नपत्र दरेक वस्तु तमने सरस रीते मोढ़े रीते आवड़े और परीक्षा दरमियान पर तमने सरस आवड़े, केम के तमे जे मैं शीखवड़ी तमे ध्यान थी सांभळ्यु छे, अनुवादन एटले के अनुकरण कर्यु छे, मगज में उतार्यु छे, अने साथे साथे ओछा पड़तुं लेसन पण सरस रीते करी राख्यु छे। जे दिवसे जे लेसन आव्यु ए दिवसे लेसन पण करी राख्यु छे, तो पछी आवड़वा न आवड़े एवुं बने नहीं। तो आ दरेक सवाल जवाब दरेक खाली जग्या कई पण पूछाय प्रश्नपत्र एटले के परीक्षा दरमियान, तो तमने तो फटाफट आवड़वानुं ज छे। तो चलो जोईए आगळनो सवाल मित्रों। तिरंगा किस देश का झंडा है? कया देश नो छे? भारत। जवाब लखीशु तिरंगा भारत देश का झंडा है। तिरंगा भारत देश का झंडा है। आगळनो सवाल मित्रों, भेड़िए ने आईने में क्या देखा? शू जोयो तो पोतानो चेहरो, पोतानो सुंदर चेहरो जोयो हतो ने, जेने जोईने भागी गयु हतु। तो जवाब लखीए भेड़िए ने आईने में अपनी सूरत देखी। सूरत जोजो खास, भेड़िए ने अपनी आईने में सूरत देखी। सूरत ने जोड़नी भूल न पड़े, हसवानुं दीर्घव ना थई जाय नहींतर खोटू पड़ी जाय। छेल्लो सवाल, मक्खी कहाँ पाई जाती है? चोखाई में ना हो, गंदी वस्तुओं पर। तो मक्खी गंदगी में पाई जाती है। जवाब आवड़ी गयो ने? मक्खी गंदगी में पाई जाती है। सरस मजाना तमे जवाब तो आप्या हो, बधु तमने याद छे। आवी रीते याद राखजो मित्रों अने परीक्षा में सरस रीते लखजो। अहीं आपणो आ प्रश्नपत्र पूरू थाय छे, तो चलो एनु होमवर्क मेळवी लईए प्रश्नपत्रनुं। तो आपणे आज अहींनुं होमवर्क एटले के आ प्रश्नपत्रनुं होमवर्क लई लईए। तो मोटा अक्षरे लखीशुं आदर्श प्रश्नपत्र, हेडिंग मारीशुं, पछी लखीशुं प्रश्न एक, प्रश्न बे, प्रश्न त्रण में मात्र नाम ज लखवाना छे, चित्र दौरवा कि चोटाड़ानी जरूर नथी, मात्र नाम ज लखवाना छे, छ नाम ज लखवाना छे। प्रश्न चार निबंध जेवुं छे, तमने त्रणे विषय पर लखवो तो त्रणे विषय पर लखजो, अने एक विषय पर लखवो तो एक विषय पर लखजो, गाय दीपावली अने कोयल, त्रणे माथी जे विषय पर लखवो तो ए गमे ते एक विषय पर, जो तमारी इच्छा है त्रणे विषय मारे तो लखवा तो त्रणे विषय लखजो, जेने कारणे तमारो अभ्यास आगळ थाय अने सरस थाय। आगळ जोईए विद्यार्थी मित्रों, प्रश्न पांच खाली जग्या लखीशुं, प्रश्न छ सवाल जवाब लखीशुं। पड़ीने खबर मित्रों, अहीं आपणो आ अभ्यास एटले के आ प्रश्नपत्र पूरू थाय छे, एनुं होमवर्क पण मेळवी लीधुं, एनी पूरी माहिती पण मेळवी लीधी, कई रीते लखवुं। पड़ीने खबर, જેમ બને તેમ સવાલ ઉતારી અને જવાબ પોતે લખવાનું રાખીશું, જેને કારણે આપણને આવડી પણ જાય અને આપણને ખબર પણ પડે કે આપણી ક્યાં ભૂલ છે, માટે સવાલ લખી અને જવાબ મોઢે લખીશું। તૈયારી છે ને મોઢે લખવાની મિત્રો? તો સાત સારું, જોડણીની ભૂલ ન થાય અને હિન્દી છે એટલે ઉપર લીટી કરવાનું ભૂલી ન જવાય। તો આવજો વિદ્યાર્થી મિત્રો।